standard 12th, we say accounts, part 2, chapter 5, ઉદાહરણ 28. તો ઉદાહરણ 28ની રકમ આપણે જોઈએ. વાંચું છું રકમ. એમ એમ કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો. તો કાર્યશીલ મૂડીનો ઉથલો આપણે શોધવાનો છે. તો કાર્યશીલ મૂડીનું ઉથલાનું પહેલાં તો સૌ પ્રથમ આપણે સૂત્ર લખી દેવાનું કે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે શોધવાનું શું છે. તો કાર્યશીલ મૂડી ઉથલો બરાબર વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી. તો વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી, તો વેચાણ અહીં આગળ છે જો 25 લાખ રૂપિયા. તો વેચાણ 25 લાખ રૂપિયા અને કાર્યશીલ મૂડી, તો કાર્યશીલ મૂડી આપણને ડાયરેક્ટ આપી નથી. તો કાર્યશીલ મૂડી શોધવા માટે તમારે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવાવાળું સૂત્ર લખવું પડશે. કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પણ થશે એવું કે ચાલુ મિલકતો બી નથી ને ચાલુ દેવા પણ નથી. જોઈ શકો, તમે જોઈ લો, કુલ મિલકતો છે અને બિનચાલુ મિલકતો છે. આ બિનચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો કહેવાય. તો કુલ મિલકતોમાંથી બિનચાલુ મિલકતો માઇનસ કરું તો ચાલુ મિલકતો મળી જાય. હું સૂત્ર લખી દઉં, કુલ મિલકતો માઇનસ બિનચાલુ મિલકતો. થોડી સ્પેસ રાખીને લખું છું, ચાલુ મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ બિન ચાલુ મિલકતો. તો કુલ મિલકતો કેટલી છે? તો કુલ મિલકતો આપણે અહીં જોશો ને તો 45 લાખ રૂપિયા છે. અહીં આગળ લખું છું 45 લાખ રૂપિયા કુલ મિલકતો અને બિનચાલુ મિલકતો કેટલી છે? તો બિનચાલુ મિલકતો આપણે જોશો ને તો 30 લાખ રૂપિયા છે. તો બિનચાલુ મિલકતો 30 લાખ રૂપિયા. 45 લાખમાંથી 30 લાખ માઇનસ કરશો તો કેટલા આવશે? 45 લાખમાંથી 30 લાખ માઇનસ કરી દઈએ તો 15 લાખ રૂપિયા આવશે. અહીંયા આગળ લખી દઉં છું 15 લાખ રૂપિયા. તો ચાલુ મિલકતો અહીંયા આગળ આવી જાય છે 15 લાખ બાદ બાકી. તો ચાલુ મિલકતો અહીંયા આગળ લખી દઉં છું 15 લાખ રૂપિયા માઇનસ ચાલુ દેવા. ચાલુ દેવા શોધવા માટે પણ શું કરવું પડશે જોઈ લો. કુલ દેવા છે એમાંથી બિન ચાલુ દેવા તમારે શું કરવા પડે? માઇનસ કરવા પડે. અહીંયા આગળ લખું છું ચાલુ દેવા બરાબર કુલ દેવા માઇનસ બિન ચાલુ દેવા. તો કુલ દેવા 20 લાખ છે બિન ચાલુ દેવા તમે જોઈ શકો અહીં આગળ 10 લાખ છે. બિન ચાલુ દેવા 10 લાખ. તો 20 લાખમાંથી 10 લાખ માઇનસ કરીશું તો 10 લાખ રૂપિયા આવશે. તો 10 લાખ રૂપિયા આપણે લખી દેવાનું ચાલુ દેવા. એ ચાલુ દેવાની જગ્યા પર મારે લખવાનું 10 લાખ રૂપિયા. 15 લાખમાંથી 10 લાખ માઇનસ કરું તો 5 લાખ રૂપિયા મને શું મળી જશે? કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી અહીં 5 લાખ લખી દઉં છું અને આ 5 0 કટ થઈ જાય. 25/5 એટલે 5 વાર વખત તમે એવું લખી શકો.
તો તમને ક્વેશ્ચન બી થાય કે આ એક રીત તો કરી, પણ તમે આગળના ઉદાહરણમાં વેચેલ માલની પડતરના આધારે શોધી દીધું તો આમાં કેમ નહીં? તો આમાં વેચેલ માલની પડતરનો કોઈ બેઝ અહીંયા આગળ થાય એવો શક્ય નથી, એ કોઈ આપી જ નથી એવી ગણતરી કે વેચેલ માલની પડતર આપણને મળી શકે. બસ એથી એ આપણે એક જ પદ્ધતિથી દાખલો ગણી શકીએ. તો દાખલો અહીંયા પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજું છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.